નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીની વચ્ચે સર્જાય લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું વાળંદ ગઢદેવ આપ સભીનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય 2.2 ના દાખલા નંબર 14-15 નો અભ્યાસ કરીશું. બરાબર, તો જુઓ મિત્રો, આજે દાખલા નંબર 15 એ કયા સ્વાધ્યાયનું છે? સ્વાધ્યાય 2.2. બરાબર, તો હવે 15મા નંબરના દાખલાની ગણતરી કરીએ. તો અહીંયા જુઓ મિત્રો, પહેલા તો રકમ ધ્યાનથી વાંચવાની છે. મારી પાસે ₹1, ₹2 અને ₹5 ના મૂલ્ય વાળા કુલ 300 સિક્કા છે. બરાબર, અહીંયા સિક્કાનું જે મૂલ્ય છે એ કુલ કેટલું થાય છે? 300 થાય છે. બરાબર, બે ના સિક્કાની સંખ્યા ₹5 ના સિક્કા કરતા 3 ગણી છે. તો બે ના રૂપિયાની સંખ્યા એ 5 ના સિક્કાની સંખ્યા કરતા 3 ગણી છે. જો સિક્કાની કુલ સંખ્યા, અહીંયા જે સિક્કા આપેલા છે એ સિક્કાની કુલ સંખ્યા કેટલી છે? 160 હોય તો દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો. આપણે દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધવાની છે. બરાબર, તો ચાલો હવે ગણતરી કરીએ. તો પેલા આપણને શું કીધેલું કે 1 રૂપિયાના, 2 રૂપિયાના અને 5 રૂપિયાના મૂલ્ય વાળા કુલ 300 સિક્કા છે. બરાબર, એ કિંમતના કુલ 300 સિક્કા છે. બે ના સિક્કાની સંખ્યા ₹5 ના સિક્કા કરતો 3 ગણી છે. અહીંયા થોડું લોજિક વિચારવાનું છે. બરાબર, કે બે ના સિક્કાની સંખ્યા ₹5 ના સિક્કા કરતો 3 ગણી છે. તો અહીંયા જો બે ના સિક્કાની સંખ્યા આપેલી નથી અને 5 ના સિક્કાની પણ સંખ્યા આપેલી નથી. ફક્ત શબ્દ સમજવાનો છે કે બે ના સિક્કાની સંખ્યા એ 5 ના સિક્કા કરતો 3 ગણી છે. એટલે જો બે ના સિક્કાની સંખ્યા 5 ના સિક્કાની સંખ્યા તો આપેલી જ નથી, એના કરતો 3 ગણી છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે 5 ના સિક્કાની સંખ્યા x છે. તો લખીએ કે ધારો કે 5 ના સિક્કાની સંખ્યા x છે. બરાબર, આ 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે? x. હવે વિધાન સમજીએ કે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા ₹5 ના સિક્કા કરતો 3 ગણી છે. એટલે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા એ 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતો 3 ગણી છે. તો અહીંયા લખીએ કે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા ₹5 સિક્કાની સંખ્યા કરતો ત્રણ ગણી. એટલે જો 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 5 રૂપિયાની સિક્કાની સંખ્યા કરતો 3 ગણી, 5 રૂપિયાના સિક્કાની સંખ્યા x હતી તો એના 3 ગણ્યા કેટલા થાય? તો 3 × x બરાબર 3x થાય. બરાબર, તો 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી મળી? 3x મળી. હવે જુઓ, આપણને આપેલા છે કે 1 રૂપિયાના, 2 રૂપિયાના અને 5 રૂપિયાના. જો મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, જ્યાં 300 છે, બરાબર, 300 એ સિક્કાઓનું મૂલ્ય આપેલું છે અને આ 160 છે એ કુલ સિક્કાની સંખ્યા આપેલી છે. અહીંયા જો 2 રૂપિયાના અને 5 રૂપિયાના સિક્કાની સંખ્યા આપેલી છે, પણ 1 રૂપિયાના સિક્કાની સંખ્યા આપેલી નથી. તો આપણે જો ત્રણેય સિક્કાઓનો સરવાળો કરીએ
तो एक रुपया ना सिक्का की संख्या, एक रुपया ना सिक्का की संख्या प्लस अयोगरी कितना छे, तो बे छे, એટલે બે રૂપિયાના સિક્કાની સંખ્યા પ્લસ અહીંયા જો પાંચ રૂપિયાના સિક્કાની સંખ્યા, તો પાંચ રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર ટોટલ સિક્કાઓ કેટલા આપેલા છે, તો કુલ સંખ્યા સિક્કાની કુલ સંખ્યા કેટલી છે, 160 છે, તો બરાબર 160 લખીએ. હવે જો એક રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી હતી, તો એ તો આપણને આપેલી નથી, એક રૂપિયાના સિક્કાની સંખ્યા આપણે શોધવાની છે, તો એક રૂપિયાના સિક્કાની સંખ્યા લખી દઈએ કે એક રૂપિયાના સિક્કાની સંખ્યા પ્લસ અહીંયા બે રૂપિયાના સિક્કાની સંખ્યા, બે રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી આપેલી છે, તો બે રૂપિયાના સિક્કાની સંખ્યા અહીંયા જો પાંચ ત્રણ એક્સ આપેલી છે, તો ત્રણ એક્સ પ્લસ પાંચ રૂપિયાના સિક્કાની સંખ્યા, તો પાંચ રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે, એક્સ છે, તો પ્લસ એક્સ બરાબર ટોટલ સિક્કાઓની સંખ્યા કેટલી થાય છે, 160 થાય છે બરાબર, તો ત્રણ એક્સ પ્લસ એક્સ કેટલા થાય, તો ચાર એક્સ થાય, તો એક રૂપિયાના સિક્કાની સંખ્યા પ્લસ અહીંયા જો ત્રણ એક્સ પ્લસ ત્રણ એક્સ પ્લસ એક્સ એટલે ચાર એક્સ બરાબર 160 થાય બરાબર. હવે જો અહીંયા ચાર એક્સ પ્લસ છે જમણી બાજુ જાય તો શું થાય, માઇનસ થાય, તો એક રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર 160 માઇનસ ચાર એક્સ થાય બરાબર. આપણને શું મળ્યું, તો એક રૂપિયાના સિક્કાની સંખ્યા મળી બરાબર. આ એક રૂપિયાના સિક્કાની સંખ્યા એ આપણે શોધી, કારણ કે પાંચ રૂપિયાના સિક્કાની સંખ્યા તો આપણને કીધેલું કે પાંચ રૂપિયાના સિક્કાની સંખ્યા એના કરતો બે રૂપિયાના સિક્કાની સંખ્યા એ ત્રણ ગણી છે, તો આપણે પાંચ રૂપિયાના સિક્કાની સંખ્યા એક્સ ધારી છે, બે રૂપિયાના સિક્કાની સંખ્યા પાંચ રૂપિયાના સિક્કાની સંખ્યા કરતો ત્રણ ગણી હતી એટલે કેટલા થાય, ત્રણ એક્સ થાય, અને એક રૂપિયાના સિક્કાની સંખ્યા આપણે શોધી કેટલી મળી, 160 માઇનસ ચાર એક્સ બરાબર. હવે જો સિક્કાનું કુલ મૂલ્ય કેટલું આપેલું છે, એટલે કિંમત 300 રૂપિયા આપેલી છે, તો અહીંયા જો તો સિક્કાનું કુલ મૂલ્ય એટલે એક રૂપિયાના સિક્કાનું મૂલ્ય એક ગુણ્યા એક રૂપિયાના સિક્કાનું મૂલ્ય પ્લસ બે ગુણ્યા બે રૂપિયાના સિક્કાનું મૂલ્ય પ્લસ અહીંયા જો બીજો સિક્કો કયો હતો, પાંચ નો હતો, તો પાંચ ગુણ્યા પાંચ રૂપિયાના સિક્કાનું મૂલ્ય ટોટલ મૂલ્ય કેટલું થાય છે, તો 300 રૂપિયા બરાબર. તો જો અહીં માટેનું ચિહ્ન કરી દેવાનું, માટે
एक गुणिया एक रूपया ना सिक्का केला छे तो एक गुणिया एक रूपया ना सिक्का केला मळ्या 160 माइनस 4x 160 माइनस 4x प्लस 2 गुणिया 2 रूपया ना सिक्का केला छे तो 2 रूपया ना सिक्का तो 3x छे तो 3x प्लस 5 गुणिया 5 रूपया ना सिक्का नी संख्या x छे तो अहीं x लखीए बराबर 300 થાય છે. હવે જો 160 નો ગુણાકાર 1 જોડે કરીએ એટલે એની એક સંખ્યા મળશે માટે 160 માઈનસ 4x પ્લસ 3x ગુણ્યા 2 કેટલા થાય તો 3x ગુણ્યા 2 6x થાય પ્લસ અહીં 5 ગુણ્યા x 5x બરાબર 300 થાય છે બરાબર. અહીં જો 60 માઈનસ 4x प्लस 6x प्लस 5x बराबर 300. હવે જે સજાતીય પદો હોય જો 6x અહીંયા જોજો 6x બરાબર 5x 6x અને 5x કેટલા થાય 11x થાય 11x માંથી 4x બાદ કરીએ તો કેટલા વધે 7x વધે માટે 160 प्लस 7x બરાબર 300 થાય. હવે 160 જમણી બાજુએ લઈ જાઓ તો શું થાય માટે 160 બરાબર 300 માઈનસ 160 થાય સોરી 7x બરાબર 300 માઈનસ 160 300 માંથી 160 બાદ કરું તો કેટલા વધે છે તો 300 માંથી 160 બાદ કરું તો 7x બરાબર 300 માંથી 160 બાદ કરીએ અહીંયા જો 300 માઈનસ 160 0 10 માંથી 6 બાદ કરીએ તો 4 2 માંથી 1 બાદ કરીએ તો 1 કેટલા મળે છે 140 મળે છે. તમે જો ડાયરેક્ટ સીધે સીધો પણ ગુણાકાર કરી શકો છો બરાબર 140 મળે તો જો x ને જોડે 7 ગુણાકારમાં છે જમણી બાજુ જાય તો શું થાય ભાગાકાર થાય x બરાબર 140 ભાગ્યા 7 કરીએ તો 7 ગુણ્યા 2 7 2 14 કેટલા થયા 20 બરાબર તો x બરાબર 20. અહીંયા જો x નું મૂલ્ય આપણને મળ્યું x નું મૂલ્ય કેટલું મળ્યું x નું મૂલ્ય 20 મળે છે બરાબર. તો અહીંયા જો ફરીથી આટલું સમજી લઈએ પછી આપણે 5 ના મૂલ્યની 2 ના મૂલ્યની અને 1 રૂપિયાના મૂલ્યની ચાંદી નોટોની સિક્કાઓની સંખ્યા શોધવાની છે બરાબર. તો ચાલો એક વખત રિપીટ કરી લઈએ જેથી સરળતાથી સમજી શકાય. જો મારી પાસે 1 રૂપિયાના 2 રૂપિયાના અને 5 રૂપિયાના મૂલ્યવાળા કુલ 300 સિક્કા છે તો કુલ સિક્કાની સંખ્યા 300 છે બરાબર. કુલ મૂલ્યના સિક્કાની સંખ્યા 300 છે. 2 ના સિક્કાની સંખ્યા 5 ના સિક્કા કરતા 3 ગણી છે એટલે કે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા એ 5 ના સિક્કા કરતા 3 ગણી હતી એટલે આપણે 5 ના સિક્કાની સંખ્યા x ધારી 2 ના સિક્કાની સંખ્યા એ 5 ના સિક્કા કરતા 3 ગણી હતી તો 5 ના સિક્કા કરતા 2 ના સિક્કાની સંખ્યા 3 ગણી હતી એટલે 3 ગુણ્યા x એટલે કેટલા થાય 3x થાય બરાબર. હવે જો 1 રૂપિયાના સિક્કાની સંખ્યા આપણને ટોટલ સિક્કાઓની સંખ્યા 160 છે તો અહીંયા જો 1 રૂપિયાના સિક્કાની સંખ્યા પ્લસ 2 રૂપિયાના સિક્કાની સંખ્યા પ્લસ 5 રૂપિયાના સિક્કાની સંખ્યા ટોટલ થાય છે 160 સિક્કાઓ બરાબર. તો અહીંયા 1 રૂપિયાના સિક્કાની સંખ્યા આપેલી નહોતી એ આપણે શોધવી પડે તો એમાંથી તમે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા અને 5 રૂપિયાના સિક્કાની સંખ્યા બાદ કરો તો તમને 1 રૂપિયાના સિક્કાની સંખ્યા મળે બરાબર. 1 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી મળી 160 માઈનસ 4x. હવે જો અહીંયા 1 ગુણ્યા 1 રૂપિયાના સિક્કાની સિક્કાનું મૂલ્ય પ્લસ 2 ગુણ્યા 2 રૂપિયાના સિક્કાનું મૂલ્ય પ્લસ 5 ગુણ્યા 5 રૂપિયાના સિક્કાનું મૂલ્ય અને કુલ મૂલ્ય થાય છે 300 રૂપિયા. તો અહીંયા જો 1 ગુણ્યા 1 રૂપિયાના સિક્કાની સંખ્યા
प्लस बे गुण्या बे रूपया सिक्का की संख्या। तो अहिया जो सिक्का की संख्या लखी दी बराबर सिक्का की संख्या पची बे गुण्या बे रूपया सिक्का की संख्या प्लस पांच गुण्या पांच रूपया सिक्का की संख्या बराबर। हवे जो अहिया एक गुण्या एक रूपया ना सिक्का की संख्या के लिए थी 160 माइनस 4x प्लस 2 गुण्या 2 रूपया ना सिक्का की संख्या 2 गुण्या 3x प्लस 5 गुण्या 5 रूपया ना सिक्का की संख्या। तो 5 गुण्या x 5x बराबर टोटल 300 થાય છે। હવે જો 160 માઈનસ 4x પ્લસ 6x પ્લસ 5x બરાબર 300 થાય। 6x પ્લસ 5x बराबर 11x थाय। 11x માંથી 4x બાદ કરીએ તો કેટલા વધે 7x વધે પ્લસ વધે કે માઈનસ તો પ્લસ વધે કારણ કે મોટી સંખ્યા 11x એ પ્લસ છે। 160 પ્લસ 7x બરાબર 300 બરાબર। હવે જો 160 ને જમણી બાજુ લઈ જઈએ તો 7x બરાબર 300 માઈનસ 160 થાય તો 7x બરાબર 140 તો x બરાબર જો 7 ગુણાકારમાં હતા છેદમાં ગયા તો એ 7 2 14 થાય એટલે કે 20 7 140 થાય। x બરાબર 20 મળે છે। x બરાબર 20 શું મળે છે તો x બરાબર 20 એ 5 રૂપિયાના સિક્કાની સંખ્યા મળે છે બરાબર। તો ચલો હું આ ચેકી નાખું છું એટલે કે બ્લેક બોર્ડ પરથી દૂર કરી દઉં છું। તો આગળ આપણે સિક્કાની સંખ્યા શોધવાની છે। તો એકવાર તમે જે આ વિડિયો છે એ પુશ કરીને નોટ ડાઉન કરી દેજો જેથી સરળતાથી સમજી શકાય બરાબર। તો હું આ જે સિક્કાની જે સંખ્યાઓ છે એ દૂર કરું છું। અહીંયા જો એક રૂપિયાના સિક્કાની સંખ્યા આપણે શોધવાની છે તો એક રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી હતી તો જો આ 160 માઇનસ 4x હતી। 160 માઇનસ 4x હવે જો આપણને x નું મૂલ્ય મળી ગયું છે માટે 160 માઇનસ 4 x નું મૂલ્ય જે મૂક્યું છે એ x ના સ્થાને મૂકવાનું તો 4 ગુણ્યા 20 કરીએ બરાબર 160 માઇનસ 20 ગુણ્યા 4 કેટલા થાય 80 થાય બરાબર 160 માંથી 80 બાદ કરીએ તો કેટલા વધે 80 બરાબર। હવે જો 2 રૂપિયાના સિક્કાની સંખ્યા આપણે શોધીએ તો 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી હતી તો 2 રૂપિયાના સિક્કાની સંખ્યા એ ઓલરેડી આપણને ખબર છે કે 5 રૂપિયાની સિક્કાની સંખ્યા કરતો 3 ગણી હતી એટલે કે 3x હતી તો આપણે x નું મૂલ્ય મળી ગયું છે। તો અહીં જોઈએ માઇનસ માટે 3 ગુણ્યા 20 બરાબર 60 તો અહીંયા જો 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી મળી 60 મળી બરાબર। 1 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી મળી છે 80 મળી છે। હવે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા તો જો 5 રૂપિયાના સિક્કાની સંખ્યા 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી હતી x હતી બરાબર તો x બરાબર તો આપણને કેટલા મળ્યા તો x બરાબર 20 તો અહીંયા જો 1 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે 80 છે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે 60 છે અને 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે 20 છે તો જો 80 પ્લસ 20 80 અને 20 કેટલા થાય 100 થાય છે 100 પ્લસ 60 એટલે કુલ સિક્કા આપણને કેટલા મળ્યા 160 અને એનું મૂલ્ય કેટલું હતું 300 રૂપિયા બરાબર। તો મિત્રો
आज प्रमाणे तमे प्रेक्टिस वर्क नी अंदर जे दाखला आपेला छे एनु तमे सोल्यूशन करजो अने वधारे प्रेक्टिस करजो तो कोई पण दाखलो तमे सरळताथी समझी सको। थैंक यू विद्यार्थी मित्रों, एक बार आ वीडियो नोट डाउन कर दो जेथी सरळताथी समझी सके। थैंक यू विद्यार्थी मित्रों।